श्री रामदूत म्यूजिक। ગોહિલવાડની ધરતીની માથે એવા વીર પુરુષ થઈ ગયા કે દિવસ ઉગે જો એનું નામ લેવાય ને તો તમારો દિવસ સફળ થઈ જાય
ઢોકળા દી ગોહિલ, અમીર દી ગોહિલ, આ બાજુ ભાવેણા ની માલ પાછા ગંગાધળિયા ગોહિલ ના નામના ડંકા વાગતા હોય. પોતાનું આંગણું ગરીબ છે પણ દેહ નો ગરીબ નથી, પોતે દિલ નો દિલાવર છે. કોઈ વગડાની માલિપા સંત સાધુ ફકીર મળી જાય, આખો દિવસ કાળી મજૂરી કરી હોય, જે બે પાંચ રૂપિયા કમાણો હોય ને, એ પોતે દાન આપી દેવા. આવી રીતે દિવસો માથે દિવસો પસાર થઈ રહ્યા છે, પણ એક દિન ના સમયે આવડો આ સ્વાંગ સોની અને પોતાના ઘરેથી કંકનબાઈ ચા ગરીબાઈ તો દીના નાથે આપી છે, પણ નાના એવા ગોખલા ની માલિપા જેનું ભજન કરીએ છીએ ને, એ ભૂખ્યા જગાડશે, પણ ભૂખ્યા આપણને હોવા નહીં દે. હાથની માલપા પાણીની ધારી ભરી મારી જોગમાયા, માં ભગવતી અંબાજીના અખંડ દીવાની જ્યોતિની સામે બે માણસ હાથની માલપા પાણી લઈને નિયમ લે છે. આપડા ગરીબ આંગણે કોઈ સંત સાધુ ફકીર આવે નહીં અને એને જમાડીએ નહીં ત્યાં સુધી બે માણસને જમવું નહીં, આવું નિયમ લઈ લીધું. હવે અમારું નિયમ રાખવું કે ન રાખવું એ તારા હાથની વાત છે. પોતાનું નિયમ છે અટલ પાળી ગયા, પણ દેવ કરે એવું કોઈ ન કરે, અને જેટલા જેટલા સંતના પંથે સંતના માર્ગે આવ્યા ને એની કસોટી થઈ છે. પગલે માં ભગવતી અંબાજી નો શાપ જમે પોતાના ઘરેથી કંકનબેન સોનમિયાની લખે છે, ભાઈ આકાશની માથે વાદળ રમવા માંડી ગયા છે, રીસડિયું રમે છે. અત્યાર સુધી તો આપણે અટલ નિયમ ને પાળીને ઉભા રહ્યા છે, પણ કદાચ મારો ત્રિલોકનો નાથ રીજી જાય અને માતા ધરતીને લીલી ઓઢણી ઓઢાડવા માટે આકાશમાંથી મૂસળાધાર વરસાદ પડશે, તો કોઈ સંત સાધુ ફકીર આપણા આંગણે આવશ્યક નહીં આવે. ત્યારે સોની ની દીકરી
સ્વાંગ સ્વાણી ને એટલે કહે છે સ્વામિનાથ, એની વ્યાધિ નો કરવાની હોય. આ ગોખલા ની માલપા જેનો દીવો બળે ને એની સામે સુરતા રાખો. આપણું નિયમ છે ને એ તો મારી અંબાજી દેવ અટલ પાળી દે. મુસળાધાર ગોહિલવાડ ની ધરતી ને ધમરો લઈ ગયો છે. એક દી બે દી ત્રણ દી ચાર દી આમ કરતા આઠ આઠ દિવસ ની એલી મંડાણી જગત માં માતાજી પરાશક્તિ માં ભગવતી અંબાજી ના દીવાની સામે બે માણસ ટગર ટગર જોઈ અને બેઠા છે. કોઈ પવન આવે અને પવન ની ડેલી ખગડે તો બે માણસ ઉભા થઈને જોવે. કોઈ સંત આવ્યા, સાધુ આવ્યા, ફકીર આવ્યા, છઠ્ઠો દિવસ ઉજો એટલે સ્વાંગ સોની ઉભો થઈ અને પોતાની પત્ની ને કીધું હવે આપણે નિયમ લ્યું ને નિયમ આપણું રહેશે ને તૂટી જાય છે. પણ બાપ જ્યાંથી પુરુષ ની શક્તિ પૂરી થઈ જાય ને માણસ આદમી ની શક્તિ જ્યાંથી નિર્બળતા પ્રગટ થાય ત્યાંથી સ્ત્રી ની શક્તિ પ્રગટ થાય. સ્વામિનાથ શેઠ સગાળસા ની વાત સાંભળી હતી કે હા, અરે વીરપુર ના આંગણે જોગી જલિયાણ થઈ ગયા એની વાત સાંભળી હતી કે હા, તો તમારામાં નિર્બળતા ક્યાંથી પ્રગટ થઈ? આ દિવાળી જોજ સામે નજર રાખો. મારો કૈલાસ નો અધિપતિ ભગવાન ભોળ્યોનાથ માતાજી ઉમૈયા ને કેસક દેવી સતયુગ ની માલપા તો આવા સત્યા પુરુષ થઈ ગયા, પણ અત્યારે હળાહળ કળયુગ ની માલપા એ કાળા માથા ના માનવી અટલ પોતાના નિયમ ને લઈને બેઠા છે. એ કૈલાસ ના અધિપતિ આવા કળયુગ ની માલપા કાળા માથા ના માનવી જો જગદંબાઓ ના જામ જપતા હોય તો એને કમો કે ભણવા ન દેવાય હોય.
મારી જોગમાયા કૈલાસ ના ઘાટ ની માથે મારો ભગવાન ભોળ્યો નાથ બેઠા છે, પણ માતાજી ઉમૈયાએ તણ તાળી પાડ્યો. માતાજી ઉમૈયા જગદંબાએ તણ તાળી પાડી એટલે નવલાખ લોગણી વાળ્યું, ભલહાર ભેળિયા વાળ્યું. જગ તેત્રીએ દેવ બાવન વીર ચૌહાણ જોગણી કૈલાસના ઘાટની માથે દેવનો મેળો થઈ ગયો. જગ તેત્રીએ દેવ બાવન વીર ચૌહાણ જોગણી આવી અને માતાજી ઉમૈયા દેવી ને કહેવા માંડ્યા કે હે દેવી, હે જગદંબા, અમને બોલાવવાનું કારણ? ત્યારે માતાજી ઉમૈયા મૃત્યુ લોક ની માલમાં પંખી ના માળા જેવડું ભૂંભલી ગામ દેખાડીને કહેવા માંડ્યા કે હે દેવ દેવીયું, જો બાપ આ ગોહિલવાડ ની ધરતી ને એક બાજુ 400 ગમ નો દરિયો ફડાકા મારે છે, આ ભૂબલી ગામ ની માલપા સ્વાંગ સોની નો દીકરો કોનું ભજન કરે છે, કોના જાપ જપે છે? તમારા જાપ જપતા હોય અને તમારા થઈને બેઠા હોય એની માથે આટલું દુઃખ? એનો કઈક ઉધાર કરો, ઉધાર કરો. માતાજી માં ઉમૈયા અંબાજી દેવની આરે આટલી વાત કરે કે મારી ગઢ પાવાની માતાજી જોગમાયા માં ભગવતી કાળી જઈને ઉભા રહ્યા. એ ભાઈઓ મૃત્યુ લોક ની માલપા કોઈ દેવ દેવીઓ દેવસ્થાન પીર પેગંબર ને માનતા હોય ને એનું ભજન કરતા હોય તો મૃત્યુ લોક ની માલપા કાળા માથા ના માનવી ની પરીક્ષા કરવી પડે ને જો એમાં પાર ઉતરી જાય ને તો આજ સ્વાંગ સોંગ ને અમર બનાવી દેવો. મૃત્યુ લોક ની માલપા સ્વાંગ સોની ની પરીક્ષા કરવા માટે હું ગઢ પાવાની કાળકા મૃત્યુ લોક ની માલપા જાઉં છું. જાવ જાવ બધા દેવ દેવીઓ દેવસ્થાન પીર પેગંબર પોતપોતાના આંગણે વ્યા જાઓ. માતાજી ગઢ પાવાની કાળકા એ બોલ્યા એટલે બધા દેવ દેવીઓ પોતપોતાના મઠ મંદિરે જવા માટે તૈયાર થઈ ગયા. પછી મારી ગઢ પાવાની કાળકા પોતાનો જેને ગણ કયો પોતાનો વીર કયો એવા કાળ ભૈરવને મારી ગઢ પાવાની કાળકા એ બોલાવ્યો. હો બા માતાજી
મહાકાલીએ કીધું કે બાપ મૃત્યુ લોકની માલપા એક કાળા માથાના માનવીની પરીક્ષા કરવા માટે જાવ છે. માતાજી કાળ ભેરવને નાનું એવું બાળક બનાવી અને માતાજી કાળકા 80 વર્ષના ડોશી બન્યા અને કાળ ભેરવને પોતાની કાંખમાં બેહારી અને ખરર કરતા મૃત્યુ લોકમાં આવ્યા. ગામની માલબા કોઈ સંત સાધુ ફકીર કોઈ ગરીબ ગુરુબાને આશરો આપે એવું કોઈનું આ ગામમાં મકાન છે? મુસળાધાર વરસાદ વરહે પણ એમાંથી કોઈ લાંબી આંગળી કરીને કીધું માડી હમે ઓલી ડેલી દેખાય એ અમારા ગામના સ્વાંગ સોની છે. ધામ ધામ સાધુ સંતનો ન્યા આશરો છે. મારી જોગમાયા માં ગઢ પાવાની કાળકા પોતાની કેડે નાનું એવું બાળક બનાવી અને કાળ ભેરવ ને બેરો છે એના આંગળી માથે થી પાસ પરું હાલ્યા થાય. જઈ અને સ્વાંગ સોની ની ડેલી આંકડ ખખડાવી સ્વાંગ એ સ્વાંગ પોતાની ધર્મપત્ની સોનીના ખંભે હાથ મૂકીને કીધું સ્વામીનાથ કોઈ સંત સાધુ આવ્યા લાગે છે જાવ જો. મારી અંબાજી દેવના દીવાની જોજની હમે આવડો સ્વાંગ સોની નો દીકરો ઉભો થઈ ઉતાવળા નગલે થઈ જ્યાં ડેલી ખોલી માથે ભીલી વરણા વાળ પોતાની કેડમાં નાનું એવું બાળક બેઠું જેના આંગળી માથે પાસ પરું હાલ્યા થયા. ડેલી ખોલી આવું જ્યાં દ્રશ્ય જોયું સ્વાંગ સોની ને એમ થયું ઓહો ભલે આજ આઠમો દિવસ છે પણ મારી જગદંબા અંબાજી અમારી લાજ રાખી હો. બે હાથ જોડી અને તેથી એ ભૂંભલી ગામનો સોની એટલું બોલ્યો આવો મારી એથી વરાના દોશી ના રૂપે મારી ગઢ પાવાની કાળકા એ ધીમે હાથ આપ્યો આભા આખા ભૂમલી ની માલપા ફરી પણ કોઈ અમને આશરો નો આપ્યો. સ્વાંગ સોની ના ઘરે થી પોતાની ધર્મપત્ની આશ્રમ નાખી દીધું માં અને દીકરાને આસન ની માથે બેઠા રહ્યા પણ બેઠા એટલું તો નહીં બે માણસ લાકડી ઉપર એમ પગની માલિપા પડી ને એટલું કીધું માં બોલો મહાકાળી માં